રાજકોટમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે ત્યારે શહેરમાં બંધ કરેલા કોરોના ટેસ્ટિંગના બુથ ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. તેમજ રાજકોટના કેકેવી ચોક અને રૈયા ચોકડી બ્રિજ નીચે બે નવા કોરોના ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે. આ બંને બુથ પર લોકોને વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરી આપવામાં આવશે. આ સાથે જ કોરોના અંગે લોકો વધુ જાગૃત થાય તે માટે રાજકોટના નવનિયુક્ત મેયર આજે બીઆરટીએસમાં મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે અનુરોધ કર્યો હતો. લોકોમાં કોરોના અંગે વધુ જાગૃતિ આવે અને લોકો સાવધ રહે તે માટે અપીલ કરી હતી. કેટલાક દિવસથી જે કોરોનાના કેસો વધી રહ્યા છે એની સામે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર એ સંપૂર્ણ ચિંતા કરીને રાજકોટ શહેરના નાગરિકો સુરક્ષિત રહે એ દિશા માટે થઈને જે વિસ્તારમાં ખાસ આજે વધુ કેસો આવી રહ્યા છે એટલે કે વેસ્ટ ઝોનમાં ત્યાં આજે નવા બે બૂથો ટેસ્ટિંગ માટેના શરૂ કરવામાં આવ્યા છે, જેમાં કેકેવી હોલ ચોક ખાતે અને રૈયા સર્કલ ખાતે આજે નવા ટેસ્ટિંગ બૂથ શરૂ કર્યા છે. સાથે જ ધન્વંતરી રથો એટલે કે જેમાં ચેકઅપ થાય છે, સાથે જ જે લોકોને આજે સંક્રમિત છે એના પરિવારને દવાનું વિતરણ થાય છે, એ જે તે વિસ્તારમાં પણ દવાનું વિતરણ કરવામાં આવે છે. એટલે આવા 48થી વધુ ધન્વંતરી રથો પણ આપણે શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ જ્યાં સંક્રમિત દર્દીઓ મળી આવે છે એ વિસ્તારને પણ સેનિટાઇઝર કરવામાં આજથી શરૂઆત કરવામાં આવી છે. લોકોમાં ખોટો ભયનો માહોલ પણ ન થાય અને સાથે અન્ય લોકોની પણ ચિંતા કરીએ અને લોકો સુરક્ષિત રહે એ માટે COVID-19ના જે કંઈ નીતિ નિયમો છે એનું સંપૂર્ણ પાલન થાય એના માટે આજે રાજકોટ શહેરની સિટી બસોમાં માસ્ક વિતરણ કરીને દરેક નાગરિકોને પણ હું વિનંતી કરું છું કે બને તેટલા સંપૂર્ણ નીતિ નિયમોનું પાલન કરીએ. સાથે રાજકીય મેળાવડામાં પણ માટે થઈને પણ પ્રદેશ પ્રમુખે નમ્ર અપીલ કરી છે કે ભાઈ રાજકીય મેળાવડાઓ ન થાય. અમારા પાર્ટીના કાર્યકરો અને રાજકોટ શહેરના તમામ નાગરિકોને પણ વિનંતી છે કે આપણે આપણી પોતાની જાતથી જ નીતિ નિયમોનું પાલન કરવાનું શરૂઆત કરવાની છે અને આમ સૌ એક જૂથ થઈને કોરોનાને હરાવવાનો છે.